નમસ્કાર મિત્રો ગુજરાતી ડિક્ટેશનની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ પૂરા ઉત્સાહ સાથે ડિક્ટેશન લખી રહ્યા છો એ જાણીને ખૂબ આનંદ થાય છે ઘણા બધા મિત્રો કમેન્ટ બોક્સમાં એવી કોમેન્ટ કરે છે કે ડિક્ટેશન રોજ મૂકવામાં આવે ચોક્કસ આપની વાતને ધ્યાનમાં રાખી જેમ જેમ વધુ ઉમેદવારો તૈયારીઓ વધારશે એ રીતે હું ડિક્ટેશનની ફ્રિક્વન્સી પણ ચોક્કસ વધારી દઈશ હાલ આપણે નવા ડિક્ટેશન તરફ આગળ વધીએ વિષય છે પોલિટિક્સ શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી સ્ટાર્ટ દેશની એકતા કોમાં અખંડિતતા ને બધા લોકોને એક ગણવાની મોટી મોટી વાતો કરે છે પણ ખરેખર એ બધી વાતોને અનુસરવામાં માનતા નથી સ્ટોપ પોતાના સ્વાર્થ માટે આ બધી સ્ટોપ આ માનસિકતા નો તાજો પુરાવો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરેલી જાહેરાત છે સ્ટોપ શિવરાજે એલાન કર્યું છે કે કોમા મધ્યપ્રદેશમાં હવે પછી कोमा सरकारी नौकरियों पर मध्य प्रदेशना लोकोनोज अधिकार रहस्य स्टॉप मतलब के कोमा बिहार राज्यना लोगों ने मध्य प्रदेश में सरकारी नौकरी नहीं मारे स्टॉप पैरा शिवराजे ऐलान पढ़ करी दी धूंछ के कोमा આ માટે જે પણ કાયદાકીય વિધિ કરવાની થતી હશે એ બધું જલ્દી કરી દેવાશે સ્ટપ શિવરાજસિંહે ટ્વીટ કરી છે કે કોમા મારા પ્યારા ભાણિયા અને ભાણિયો કોમાં આજથી મધ્યપ્રદેશમાં તમામ સંસાધનો પર પહેલો અધિકાર મધ્યપ્રદેશના બાળકોનો રહેશે સ્ટફ હવે તમામ સરકારી નોકરીઓ મધ્યપ્રદેશના બાળકો માટે જ અનામત રખાશે સ્ટપ અમારું લક્ષ્ય મધ્યપ્રદેશની પ્રતિભાઓને રાજ્યના વિકાસમાં સહભાગી બનાવવાનું છે સ્ટોપ શિવરાજસિંહ ને મધ્ય પ્રદેશ માં લોકો પ્રેમ થી મામા કહે છે તેથી શિવરાજે ટ્વીટ કરી તેમાં બધાને ભાણિયા અને ભાણિયો તરીકે સંબોધન કર્યું છે સ્ટોપ શિવરાજે ચાર દિવસ પહેલા જ સ્વાતંત્ર દિને કરેલા પ્રવચન માં કહેલું કે કોમા રાજ્યમાં સરકારી નોકરીઓમાં સ્થાનિક યુવાનોને પહેલી તક અપાશે અને ધોરણ દસ તથા ધોરણ બાર ની માર્કશીટના આધારે મધ્યપ્રદેશના સ્થાનિક યુવાનોને સરકારી નોકરીઓ મળશે સ્ટ રાજકારણીઓ સ્વાતંત્ર્ય દિને ભરડવા બેસે ત્યારે બહુ બધા ફડાકા મારતા હોય છે તેથી લોકો તેમની વાતને ગંભીરતાથી લેતા નથી સ્ટોપ આ કારણે લોકોએ શિવરાજ વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી હતી સ્ટોપ શિવરાજે એ વખતે ફોડ પણ નહોતો પાડ્યો કે એ ખરેખર કઈ રીતે મધ્યપ્રદેશ માં સરકારી નોકરી સ્થાનિક યુવાનોને આપવા માંગે છે સ્ટોપ તેના કારણે શિવરાજ ખાલી વાતોના વડા કરે છે એવું સૌએ માનેલું પણ શિવરાજે ખરેખર આ વાત ગંભીરતાથી કરેલી સ્ટોપ હવે તેમણે સત્તાવાર રીતે એલાન જ કરી દીધું છે તેના કારણે હવે આખી વાત ગંભીર બની જાય છે સ્ટોપ પેરા

24 બેઠકો માંથી બેઠકો ગમે તે રીતે જીતવી પડે તેમ છે સ્ટોપ મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે કોંગ્રેસ પાસે બાણુ ધારાસભ્યો બચ્યા છે ભાજપ પાસે છે સ્ટોપ કોંગ્રેસ પાસે અત્યારે બાણુ સભ્યો છે અને એ બધી ચોવીસ બેઠકો જીતે તો તેમની પાસે એકસો સોળ ધારાસભ્યો થઈ જાય ને તેની બહુમતી થઈ જાય સ્ટોપ વાસ્તવિક રીતે આ વાત શક્ય નથી પણ કાગળ પર કોંગ્રેસ માટે મધ્યપ્રદેશમાં સત્તામાં પાછા ફરવાની હજુ એક તક છે જ સ્ટોપ કમ્પ્લીટ